Hello friends, Kalro School Halol presenting the video for standard 12th science and commerce Gujarati medium English subject ni andar apne chapter number 2 ma je read number 2 jema ek saras majani poem apeli che shepherd shep barabar che ke jeno matlab che akar apnaro pote j akar bani gayo आज कविता है ये हरिंद्रनाथ चट्टोपाध्याय नामना कविए लखेली है। आ कविनी अंदर आ कवितानी अंदर जो कवि है ये एक्चुअली अंदर त्रण व्यक्तिओ के चार व्यक्तिओ विषय बात करे छे। कुंभार छे, कवि छे, शस्त्र ने जे धार करे बराबर जे वेपन्स ने शार्प करे अने चौथो छे स्वप्न जोनार व्यक्ति। आ चार व्यक्तिओनी कविए बात करी छे અને એમના જીવનની અંદર શું પરિવર્તન આવ્યું છે, પહેલાં એ શું કરતા હતા, પછી એ શું કરે છે, પરિવર્તન આવે છે અને એ પરિવર્તન આવવાથી એ ભગવાન પ્રત્યે કેવા સમર્પિત થઈ જાય છે, બધા કાર્યને એ ભૂલી જાય છે અને ભગવાન પ્રત્યે છેલ્લા સમર્પિત થઈ અને ભગવાનનું શરણ લઈ લે છે। તો એવી આપણને અહીંયા સમય જતાં માણસની અંદર જેવી જેવી બુદ્ધિ આવતી જશે, દાઈ પણ કેળતો જાય છે એમ ભગવાન ના શરણમાં જાય છે। સમય એ સૌથી બળવાન વસ્તુ છે બરાબર, એ આપણને ઘણું બધું શીખવે છે। સમય સાથે સાથે આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ એમ આપણી અંદર બુદ્ધિ જે છે એ ડેવલપ થતી જાય છે અને આપણે સમય સાથે ઘણા બધા મેચ્યોર થતા જઈએ છીએ। અને છેલ્લા જ્યારે માણસની જીવનકાળનો છેલ્લો તબક્કો હોય છે ત્યારે માણસ જે છે એ ભગવાનનું શરણ લેતો હોય છે। તો એના વિશેની વાત અહીંયા કઈ કવિના સ્ટાઇલની અંદર આપણને રજૂ કરવામાં આવી છે। જોઈએ કવિ શું કહેવા માંગે છે। ઇન ધ ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ બરાબર છે, કવિ શું કહે છે, અ ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર, ઘણા જૂના સમયની અંદર હું શું હતો, પોટર હતો। પોટર એટલે કુંભાર બરાબર, જે માટીના વાસણો બનાવે એને પોટર કુંભાર કહેવાય। તો ઘણા સમય પહેલાં જૂના સમયની અંદર હું શું હતો, કુંભાર હતો। હિઝ ફિંગર્સ વુડ બી યેલ્ડિંગ ક્લે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ, એ પોતાના ચાકડા ઉપર, વ્હીલ્સ એટલે ચાકડા ઉપર બરાબર, પોતાના આંગળીઓ દ્વારા, ફિંગર્સ એટલે આંગળીઓ દ્વારા, યેલ્ડિંગ એટલે કે આકાર આપવો, માટીને આકાર બનાવી, જુદા જુદા પેટર્નની અંદર, જુદા જુદા પ્રકારની અંદર, જુદા જુદા આકારો આપી પર એને માટીમાંથી શું બનાવતો હતો, અલગ અલગ પ્રકારના વાસણો બનાવતો હતો। બટ નાવ થ્રુ વિઝડમ લેટલી બોર્ન, પણ મારી અંદર જે હોશિયારી છે, ડાયપન છે એ મેં મેળવી લીધું છે, જીતી ચૂક્યો છું। ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, પ્રાઇડ એટલે અભિમાન, મારા અંદર રહેલું જે અભિમાન છે એ ડાઈડ અવે, એ હવે મરી ચૂક્યું છે, પરવારી ચૂક્યું છે, હવે છે નહીં। આઈ હેવ ચેઝ ટુ બી અપબી ધ પોટર બરાબર, મેં હવે કુંભાર બનવાનું છોડી દીધું છે। એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને મેં હવે શું બનવાનું શીખી ચૂક્યો છું, માટી બનવાનું શીખી ચૂક્યો છું। તો ફર્સ્ટ સ્ટેન્જાની અંદર એ કુંભારની વાત કરે છે કે જૂના સમયની અંદર હું કુંભાર હતો, હું મારા આંગળીઓ દ્વારા માટીને આકાર આપીને મારા ચાકડા ઉપર અલગ અલગ પ્રકારનું પેટર્ન દ્વારા હું શું બનાવતો હતો, વાસણો બનાવતો હતો, પણ મારી અંદર વિઝડમ આવ્યું, મારી અંદર શાનપણ આવ્યું, મારી અંદર ડાઈપણ આવ્યું અને મેં આનું અભિમાન છોડી દીધું બરાબર, મારી અંદરનું અભિમાન મરી પરવાર્યું અને પોટર બનવાનું એટલે કે કુંભાર બનવાનું છોડી અને મેં પોતે હવે માટી બનવાનું શીખી લીધું છે। બીજા સ્ટેન્જાની અંદર વાત કરીએ તો ઇન અધર ડેઝ, જૂના સમયની અંદર બીજા દિવસોની જો હું વાત કરું, આઈ યુઝ ટુ બી અ પોએટ, શું બનવાનો હતો, કવિ હતો, કવિ બનીને શું કરવાનો હતો, થ્રુ હુઝ પેન ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન બરાબર, અહીંયા શું કહે છે કે મેં ઘણા બધા ઇનનંબરેબલ એટલે કે અસંખ્ય ગીતો લખી અને લોકોના હૃદયને બરાબર જીતવાનું મેં શરૂ કર્યું હતું, હું અસંખ્ય ગીતો લખી અને હું લોકોના હૃદયને જીતતો હતો। બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ પછી મારા મને નવું જ્ઞાન આવ્યું, વિચ આઈ હેડ નોટ ફાઇન્ડ સો લોંગ, કે જે મારી અંદર જે નવું જ્ઞાન આવ્યું એ જ્ઞાન આજ સુધી હતું નહીં। આઈ હેવ ચેઝ્ડ ટુ બી ધ પોએટ, પછી મેં કવિ બનવાનું પણ છોડી દીધું। એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને પછી હું ગીત બનવાનું શીખી ગયો બરાબર, બીજા
સ્ટેન્જાની અંદર કવિ પોતાને શું માને છે, પોતે એક પોએટ છે એવું માને છે કે ઘણા સમય પહેલાં હું પોએટ હતો, મારી કલમ દ્વારા મારી પેન દ્વારા ઘણા બધા અસંખ્ય ગીતો લખી ચૂક્યો હતો અને એના દ્વારા લોકોના હૃદયને પણ જીતી શક્યો હતો, પણ મારી પાસે જે આજ સુધી ન હતું એવું જ્ઞાન મને મળ્યું બરાબર, અને એ મળવાની સાથે મેં મારી જાતને બદલી નાખી અને કવિ બનવાનો અંત આવી ગયો અને એની પછી હું શું બન્યો, પોતે સોંગ બની ગયો બરાબર. ફર્સ્ટ સ્ટેન્જાની અંદર કુંભારની વાત હતી, બીજા સ્ટેન્જાની અંદર કવિની વાત હતી, ત્રીજા સ્ટેન્જામાં જોઈએ શું કહેવા માંગે છે. I was a fashioner of finishers of sword. બરાબર, હું તલવારને આકાર આપતો હતો. બરાબર છે, તો હું પહેલાં તલવારને, સ્વોર્ડ એટલે તલવાર બરાબર, હું જુદા જુદા આકાર આપતો હતો. ફેશિનિયર ઓફ સ્વોર્ડ એટલે કે તલવારને આકાર આપનાર વ્યક્તિ. ઇન ડેઝ દેટ નાવ આર ગોન, અને હવે દિવસો જતા રહ્યા છે. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ ગ્લેમ્ડ એન્ડ શોન. બરાબર, શું કહે છે કે એ દિવસો જતા રહ્યા છે જ્યારે બેટલ ફિલ્ડ એટલે કે યુદ્ધભૂમિ ઉપર તલવારની ધાર હું ચમકાવતો હતો. ગ્લિફ્ટેડ એન્ડ ગ્લેમ ધ શોન, બરાબર, ચમકાવવું તલવારની ધારને હું ચમકાવતો હતો. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ, પણ હવે શું કહે છે કે હું ભગવાનની પરમ શાંતિ અનુભવું છું. સાયલેન્સ ઓફ ગોડ એટલે ભગવાનની પરમ શાંતિ અનુભવું છું. આઈ હેવ ચેઝ ટુ બી અ સ્વોર્ડ મેકર, અને હવે મેં તલવાર બનાવનાર બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી અ સ્વોર્ડ, અને હવે હું જાતે જ તલવાર બનવાનું શીખી ચૂક્યો છું. પહેલાં હું તલવાર બનાવનાર વ્યક્તિ હતો, પણ હવે હું જાતે તલવાર બનતા શીખી ગયો છું. છેલ્લા સ્ટેન્જાની અંદર શું કહે છે, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, જૂના સમયની અંદર હું શું હતો, ડ્રીમર હતો, સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો. હુ વુડ બી હર્ટ ઓન એવરી સાઈડ ઓફ ધ ઇન્સોફેન્સ ઓન ઇમર્જ એન્ડ યર્ડ એન્ડ પેરાફ. હવે શું કહે છે, જૂના સમયની અંદર હું સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો, ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો, અને મેં શું કરતો હતો, વિવેકહીન બની અને લોકોને મોતી અને રત્નમણી માટે બૂમો પાડતો હતો કે ભાઈ મારે આ જોઈએ તે જોઈએ, દરેક વસ્તુ માટે મને લાલસા અને જિજ્ઞાસા રહેતી હતી. બટ નાવ દેટ આઈ એમ નિફ્રાઈંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પછી મેં બધી જ વસ્તુઓ સર્વસત્તાધીશ પ્રભુને અર્પણ કરી દીધી છે અને પ્રભુના ચરણોમાં પડી અને હું શું કરું છું, પ્રાર્થના કરું છું, પગે પડું છું. આઈ હેવ ચેઝ ટુ બી અ ડ્રીમર, અને મેં સ્વપ્ન જોનારના બદલે એન્ડ હેવ ટુ લર્ન ટુ બી અ ડ્રીમ, અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો છેલ્લા સ્ટેન્જાની અંદર કવિ પોતે એક સ્વપ્ન બનનાર વ્યક્તિ, સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો, જે આખો દિવસ વિવેકહીન લાલચી બનીને સત્તા માટે બૂમો પાડ્યા કરતો હતો અને સ્વપ્ન જોયા કરતો હતો, પણ ભગવાનની જ્યારે એને અનુભૂતિ થઈ ત્યારે બધું જ છોડી અને સ્વપ્ન જોનારના બદલે પોતે જ સ્વપ્ન બની જાય છે. તો હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે આપણને આ શેપ્ડ એટલે કે આકાર આપનાર પોતે જ જે આકાર બની જાય છે એની વાત કરી છે. ચાર સ્ટેન્જા આપણને આ પોયમની અંદર આપ્યા છે, ચાર અલગ અલગ પેરેગ્રાફની અંદર આપણને પહેલામાં કુંભાર વિશે વાત કરી છે, બીજા ફકરાની અંદર આપણને પોતે કવિ હતા અને કેવી રીતના બદલાય એની વાત કરી છે, ત્રીજામાં આપણને શસ્ત્ર બનાવનાર વ્યક્તિ વિશે વાત કરી છે, અને ચોથાની અંદર સ્વપ્ન જોનાર વ્યક્તિ વિશે વાત કરી છે, અને આપણને ભગવાનની શરણમાં જઈ અને માણસ કેવી રીતના બદલાઈ જતો હોય છે, કેવી રીતના એના વિચારોનું પરિવર્તન આવતું હોય છે, કેવી રીતના એ વ્યક્તિ પોતે આખો પરિવર્તન થઈ જતો હોય છે, એના વિશેનું સરસ મજાનું કાવ્ય દ્વારા રજૂઆત આપણને શેપર શેપ્ડ કવિની આ કવિતાની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે આપણને સમજાયું છે. આઈ હોપ કે તમને આ પોએમની અંદર તમને ખ્યાલ આવ્યો હશે બરાબર. આના રિલેટેડ જે પણ ક્વેશ્ચન આન્સર્સ છે બરાબર, જે પણ પ્રશ્નોના જવાબ છે હું તમને સેન્ડ કરવાનો છું, એ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના છે બરાબર છે. પીડીએફની અંદર તમારા એપ્લિકેશનમાં આવી જશે, તમારે એ વસ્તુ લખી દેવાની છે. હાર્ડવર્ડ લખવાનું ભૂલતા નહીં બરાબર, દરેક પોએમના દરેક લેસનના જે પણ હાર્ડવર્ડ હોય તમારે લખવાના રહેશે. નિયરેસ્ટ વર્ડ મિનિંગ એક્ઝામની અંદર પૂછાય છે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે, એટલે એ વસ્તુ તમે જોડે લખતા રહેજો. આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના લેસન વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ, બાય.